सूरत जिला ने जिला पंचायत तालुका ने नगर संगठन में अढ़ी वर्ष की टर्म पूर्ण थवाने आदेश तरह विविध तालुका पंचायत और नगरपालिकाओं में होद्देदारों की अढ़ी वर्ष की टर्म आगामी दिवसों में पूर्ण थशे तरह नवा प्रमुख उपप्रमुख माटे छेल्ला बे दिवसथी बारडोली खाते कार्यरत जिला भाजप मध्यस्थ कार्यालय खाते सेंस प्रक्रिया चाली रही थी जेमा दावेदार ने संभाळवा माटे प्रदेश भाजप तरफ थी अजय चौकसी पूर्व मंत्री नरेश पटेल तेमज प्रदेश मंत्री शीतलबेन सोनी हाजर रहा था। अजय चौकसी निरीक्षक पूर्व मेयर सूरत पूर्व दंडक गुजरात विधानसभा। आप सौने बताने खबर है कि समग्र गुजरात नी अंदर अपना 33 जिल्लाओ अने 8 महानगरपालिका अने लगभग 250 करता वधारे जेटली तालुका पंचायत अने नगरपालिकाओं में बधे ज प्रमुख उपप्रमुख कारोबारी अध्यक्ष शासक पक्षना नेता अने दंडकोनी अढ़ी वर्षनी मुदत पूरी थवाने कारणे समग्र गुजरातनी अंदर बधा जिल्ला अने महानगरोनी अंदर निरीक्षकोनी प्रदेशे निमणूको करी छे। ए पैकी सूरत जिल्लानी अंदर अमे 3 निरीक्षक हूँ माजी मंत्री भाई श्री नरेश भाई अने अमारा प्रदेश मंत्री शीतलबेन सोनी अमे 3 अहीं निरीक्षक तरीके गई काल थी अहीं आगळी आपणा 9 तालुका 4 नगरपालिका अने 1 जिल्ला पंचायत ने हियरिंगनुं काम गई काले सवारे 10 वाग्याथी आपणे शुरू कर्युं छे। आपणे खबर छे 9 तालुका पैकी मांगरोळ तालुको, उमरपाड़ा तालुको, मांडवी तालुको, महुवा तालुको, बारडोली, पलसाणा, ओलपाड़, कामरेज अने चौर्यासी तालुको। ए ज रीते मांडवी नगरपालिका, बारडोली नगर, कड़ोदरा नगर अने तरसाड़ी नगर आ बधानुं लगभग हियरिंग पूरुं थवा पर छे अने हवे जिल्ला पंचायतनुं हियरिंग शुरू थशे। आ छेल्लुं हमणां बारडोली नगरनुं हमणां हियरिंग चाली रह्युं छे। ખૂબ જ શિસ્તથી અમારા સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સદસ્યશ્રીઓએ પોતપોતાના વિસ્તારની 2.5 વર્ષની જે કંઈ કામગીરી કરી છે એ કામગીરી બાબતમાં પણ એ લોકોએ કેવો પરફોર્મન્સ રહ્યો છે એ બાબતમાં પણ એ લોકોએ પોઝિટિવલી ખૂબ સારી વાતો કરી। હવે પછી બાકીના 2.5 વર્ષની અંદર પણ જે કોઈ સક્ષમ પદાધિકારી તરીકે કામ કરી શકે એવા લોકોનું સૂચનો આ ચૂંટાયેલા અને સભ્યો તરફથી અને સંગઠનના પદાધિકારીઓ તરફથી અમારી આગળ રજૂઆત કરવામાં આવી છે। અહીંયા બધી રજૂઆતો સાંભળ્યા પછી અહીંયાના પ્રભારી મંત્રી અહીંના ધારાસભ્યો શ્રી સંસદ સભ્યો શ્રી સાથે સંકલન બેઠક મળશે। અહીંના પ્રભારી મંત્રી આપણા નાણામંત્રી માન્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અહીંયાના બધા ધારાસભ્ય સંસદ સભ્યો અને આ નિરીક્ષક અને જિલ્લાના મુખ્ય પદાધિકારીઓ પ્રમુખ મહામંત્રી શ્રી પ્રભારીને એ લોકોની સાથે સંકલનની બેઠક થશે અને એ સંકલનની બેઠકમાં ચર્ચા થયા પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે કોઈ તારીખ આપે એ તારીખે એની અંદર આખો અહેવાલ રજૂ કરવામાં આવશે અને જે તારીખે જે તે જિલ્લાની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીની ડેટ આવશે તે પ્રમાણે પ્રદેશ તરફથી જે પદાધિકારીઓના નામ નક્કી થાય તે અહીં સંગઠનના પ્રમુખ મહામંત્રીઓ મારફતે એ લોકોની વચ્ચે રજૂ કરવામાં આવશે અને આ આખી પ્રોસેસ વર્ષોથી આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી આ રીતે લોકશાહી ધબે ચૂંટાયેલા અને સંગઠનના પદાધિકારીઓને સાંભળવાની પ્રોસિજર થાય છે અને એ પ્રોસિજર દ્વારા એક ડેમોક્રેટિક પદ્ધતિથી બધાનો સાચો અવાજ અને અભિપ્રાય પ્રદેશ સુધી પહોંચે એ માટેની આ સંપૂર્ણ કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલિકા છે એ મુજબ અહીં આજે પૂર્ણ થશે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યની અંદર આવેલી નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો ની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં બાકી રહેલી 2.5 વર્ષની મુદત માટે પ્રમુખ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી માટે પ્રદેશ નિરીક્ષકોની એક ટીમ બનાવી તમામે તમામ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે। એમાં આજે સુરત જિલ્લામાં ગઈકાલથી તારીખ 1/9/2023થી 3 દિવસ માટેનું અહીંયા તમામ તાલુકા પંચાયત સભ્યો હોય, જિલ્લા પંચાયત સભ્યો હોય કે નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ હોય એમના અભિપ્રાય
માં લેવા માટેની કામગીરી ચાલી રહી છે. નિરીક્ષક તરીકે અમારે ત્યાં શ્રી અજયભાઈ ચોકસી, બેન શીતલબેન સોની તેમજ માજી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અહીં ઉપસ્થિત રહ્યા છે. ગઈકાલે ઉલપાડ તાલુકાથી શરૂઆત કરી આજે અત્યાર સુધી લગભગ અમે 10 મંડળો એટલે એમાં આવતી સુરત જિલ્લામાં આવતી કુલ 9 તાલુકા પંચાયતો, 4 નગરપાલિકાઓ અને 1 જિલ્લા પંચાયત એ પૈકીની આજે 10 બેઠકો 10 મંડળો માટેની સુનાવણી પૂરી કરવામાં આવી છે. બાકી હજુ અત્યારે હાલમાં પણ બધા મંતવ્યો લેવાનું કામગીરી ચાલુ છે. પ્રદેશ ભાજપ તરફથી પસંદગી પામેલા 3 નિરીક્ષકો 2 દિવસ દરમિયાન સુરત જિલ્લાની 9 તાલુકા પંચાયતની 4 પાલિકાના દાવેદારો અને પક્ષના હોદ્દેદારોને સાંભળ્યા છે. તમામ દાવેદારો અને ચૂંટાયેલા સભ્યોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા. હવે આવનાર દિવસોમાં નિરીક્ષકો અને સ્થાનિક ધારાસભ્ય જિલ્લા સંગઠન સાથે સંકલન બેઠક યોજાનાર છે અને તેમાં ચર્ચા બાદ પ્રદેશ ખાતે વિસ્તૃત અહેવાલ આપવામાં આવનાર છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી.